જામનગર બેઠક પરથી રીવાબા જાડેજાને ટિકિટ અપાવવા માટે ક્ષત્રિય સમાજ દ્વારા ઓડિટનું ઓડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. જોકે અંતિમ ઘડીએ રીવાબાના સ્થાને પૂનમ માડમને ટિકિટ મળતા ક્ષત્રિય મહિલા આગેવાન ભાવનાબા જાડેજાએ સોશિયલ મીડિયામાં ભાજપ પર પ્રહાર કર્યા હતા. ભાવનાબાએ રીવાબાને અન્યાય થયા અંગેનો વસવસો વ્યક્ત કરતા જણાવ્યું કે ભાજપે કરણી સેનાના મહિલા પ્રદેશ પ્રમુખ રીવાબાને લોલીપોપ આપ્યો છે, રીવાબાનો હાથા તરીકે ઉપયોગ થયો છે. જોકે આ મામલે રીવાબા જાડેજાએ વિડીયો બનાવીને પોતાની સ્પષ્ટતા આપી હતી કે રીવાબાએ જણાવ્યું કે અંગ સ્વાર્થ માટે મેં પોતાના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, ભાજપ સાથે તેને કોઈ વાંધો નથી. હમણા સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ભાવનાબા જાડેજા દ્વારા એક મેસેજ તથા પોતાના વિડીયો દ્વારા મારા નામે ક્ષત્રિય સમાજનો ઉલ્લેખ કરીને પોતાની વ્યક્તિગત મહત્વકાંક્ષાને સંતોષવા માંગતા હોય તેવું દેખાઈ આવે છે અને ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરતા હોય તેવું પણ જણાઈ આવે છે, જેનો હું વિરોધ કરું છું. આ વિડીયો તથા મેસેજમાં ભાજપે ક્ષત્રિય સમાજની અવગણના કરી છે તેવું તેઓ કહે છે, જે સદંતર રીતે ખોટું છે. કેમ કે ભાજપે આપણા સમાજના ધારાસભ્ય એવા શ્રી હકુબા જાડેજાને મિનિસ્ટ્રીમાં સમાવીને આપણા સમાજની પૂરેપૂરી નોંધ લીધી છે. અને રહી વાત મારી વ્યક્તિગત, તો મેં ભાજપની વિચારધારા અને મોદી સાહેબની પ્રેરણા તથા કાર્યશૈલીથી પ્રભાવિત થઈને ભારતીય જનતા પાર્ટી જોઈન કરી છે. માટે આ સમગ્ર આપણા ક્ષત્રિય સમાજને નમ્ર અપીલ છે કે આવી ભ્રામક વાતોમાં દોરાવું.